विद्यार्थी मित्रों, धोरण 11 मां काव्य सात वनमां चांदलियो उग्यो लोकगीत छे, एटले एमना कवि ना होय, कारण के लोको द्वारा लोकोथी लोको वडे गवायेलू छे। ज्यारे समूहमां कोई लग्न प्रसंगमां बहेनो भेगा थाय छे अने जे लोकगीतो रचाय छे एमानुं एक छे, एटले संकलित करेलू छे, एमना कोई कवि छे नहीं, बराबर। लोकगीतनो कोई रचयिता नथी होतो, एम कहेवा करता एम कही शकाय के लोक समूह ए लोकगीतोनो रचयिता होय छे, लोक समूह छे। ज्यारे समूह भेगो थाय छे त्यारे ज आ रीते रचाय छे। માત્ર એક વ્યક્તિથી નહીં પણ અનેકોની ઉત્સાહભરી સજગતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ ઉત્સાહ ઉમંગ કે વેદના વ્યથા વિરહની સર્જનાત્મક અભિવ્યક્તિ છે। આ લોકગીતને એક પ્રકારનું સંવાદગીત પણ કહી શકાય, કારણ કે એકબીજા વાત કરે છે, પ્રિયતમને પ્રિયતમા એકબીજા વાત કરે છે, એટલે સંવાદગીત કહી શકાય। પ્રિયતમના આગમનથી આનંદ અનુભવતી પ્રિયતમાના જીવનની વિરહરૂપી રાત્રિ મિલનરૂપી દિવસ બની જતી આલેખાય છે। વનમાં એકલતાનું અને ચાંદલિયો એ પ્રિયતમાના આગમનનું સૂચન બની રહે છે। સૂરજને ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખતા પ્રતિકરૂપે જોઈ શકાય છે। આંગણે આવેલા પ્રિયતમને દાંતણ નાવણ ભોજન મુખવાસ પોઢણ જેવી સામગ્રી દ્વારા સમર્પણનો ભાવ દર્શાવતી પ્રિયતમા પ્રિયતમને રોકાઈ જવાનો ખૂબ આગ્રહ કરે છે, પણ પ્રિયતમ એમ કહે છે કે મારી સાથે મારા મિત્રો છે એટલે એને એમ રોકાઈ ન શકું। એમ પ્રિયતમ મિત્રોને છોડીને રોકાવાની મજબૂરી દર્શાવી મિત્ર પ્રેમ પ્રણ પણ તમારી સામે વ્યક્ત કરે છે। વીરના ભાવોની ઉલ્લાસના સુરોમાં રજૂ કરતું આ લોકગીત ગુજરાતી લોકો જીભે રમતી લોકપ્રિય રચના છે, બરાબર। સરસ મજાનું કાવ્ય છે। ચાંદલિયો એટલે ચાંદો, ઉતારો એટલે ઉતારો કરવાનો, ગૌરી એટલે રૂપાળી સ્ત્રી, અહીં પ્રિયતમા, બરાબર, નાવણ સ્નાન દૂધળા દૂધ પોઢણ શયન, બહુ સહેલું ને સરળ મજાનું કાવ્ય છે। એમના પ્રશ્નો બધા લખી લેજો કાવ્ય પૂરું થાય પછી। વનમાં ચાંદલિયો ઉગ્યો રે હો રાજ મારે સૂરજ થઈ લાગ્યો, આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, ઉતારા કેમ કરીએ ગોરી હારે મારે ભાઈ બંધની જોડી। વનમાં ચાંદલિયો ઉગ્યો છે ત્યારે નાયિકાને મન તો સુરત થઈ ગયો છે, અજવાળું થઈ ગયું છે, કારણ કે એમના પ્રિયતમ આવ્યા છે એટલે એના માટે અજવાળું છે। તમે હવે આવ્યા જ છો મને મળવા, તો ઉતારા કરતા જાઓ, રોકાઈ જાઓ, પણ નાયક કહે છે ઉતારા કેમ કરી શકું, મારી સાથે મારા ભાઈબંધો મિત્રોની જોડી છે। નાયિકા કહે છે આવ્યા છો ત્યારે દાંતણ કરતા જાઓ, દાંતણિયા મેં કેમ કરી ગોરી હારે મારે ભાઈબંધની જોડી, તમે આવ્યા જ છો તો દાંતણ કરતા જાઓ, દાંતણિયા મેં કેમ કરી ગોરી હારે મારે ભાઈબંધની જોડી। નાયિકા ફરી ફરીને વિનંતી કરે છે પોતાના નાયક પ્રિયતમ રોકાય એને વધારે ગમે છે કે તમે આવ્યા જ છો તો નાવણ કરતા જાઓ, નાવણિયા મેં કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી। વનમાં ચાંદલિયો ઉગ્યો મારે મન સુરજ થઈ ગયો, તમે આવ્યા છો તો નાવણ કરતા જાઓ। જેમ જેમ પ્રિયતમા પ્રિયતમની વિનંતી કરે છે તેમ એ કહે છે કે ગોરી મારાથી નાવણિયા ના કરી શકાય, રોકાઈ ન શકાય, મારી સાથે મારા ભાઈબંધો છે મિત્રો છે એની સાથે જ હું આવ્યો છું એટલે રોકાઈ ન શકું। પ્રિયતમાને પ્રિયતમ રોકાય વધારે ગમે છે, આવ્યા છો ત્યારે દૂધડા પીતા જાઓ, દૂધડિયા મેં કેમ કરી પીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી। વનમાં ચાંદલિયો ઉગ્યો, ક્રમશઃ આપણી દૈનિક ક્રિયાઓ એક પછી જે થતી હોય છે એમ એની પ્રિયતમા એમને કહે છે આવ્યા છો તો દૂધળા પીતા જાઓ, દૂધળા મેં કેમ પીએ ગોરી મારી સાથે મારા મિત્રોની જોડી છે એને હું એકલા ટુલા ન મૂકી શકું। પછી આપણે જેને જમવા દઈ છીએ પછી આગળ આગળ આવ્યા છો ત્યારે મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી લઈએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી, મુખવાસિયા કરો, જમી લીધું દૂધ પાણી પી લીધા પછી મુખવાસ લેતા જાઓ, મુખવાસ કેમ કરી ગોરી હારે મારી સાથે મારા મિત્રો છે, આવ્યા છો ત્યારે પોઢણ કરતા જાઓ, પોઢણિયા મેં કેમ કરીએ ગોરી હારે મારે ભાઈબંધની જોડી, મનમાં ચાંદલિયો ઉગ્યો મારે મન સુરજ થઈ રહ્યો। ક્રમશઃ અહીંયા નાયિકા પ્રિયતમા પ્રિયતમને રોકાવા માટે ઉતારા દાંતણ નાવણ દૂધળા મુખવાસને છેલ્લે પોઢણ પણ કરવાનું કહે છે, શયન કરવાનું કહે છે, પોઢણ એટલે સુઈ જવાનું, શયન કરવાનું, રોકાઈ જાઓ તો
એમના પ્રિયતમ ના પાડે છે કે મારી સાથે મારા મિત્રો છે એટલે આમાં હું રોકાઈ ન શકું, કંઈ કરી શકું નહીં, એમને એમના વિરહ સહન કર્યા વગર છૂટકો જ નથી. પ્રિયતમા પ્રિયતમના વિરહના ભાવોનો ઉલ્લેખ કરે છે અહીંયા તમારી સામે. સરસ મજાનું આ કાવ્ય લોકગીત છે અને આપને ગમે એવું છે. વનમાં ચાંદલિયો ઉગ્યો, ઓ રાજ મને સૂરજ થઈ લાગ્યો. વનમાં ભલે ચાંદલિયો ઉગ્યો છે પણ નાયિકાને મન તો સૂરજ થઈ ગયો છે. આજે જવાડું છે ચારે કોર પોતાનો પ્રિયતમ આવે છે એટલા માટે થઈને. હવે તમારે છે ને આમના બધા જ એક એક વાક્યના પ્રશ્નો, મુદાસર પ્રશ્ન એ બે નોંધ કરી નાખજો. એક એક વાક્યના ત્રણ છે, મુદાસર બે છે. નાયકના આતિથ્ય માટે નાયિકા શ્રી વિનંતી કરે છે અને નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો. સરસ મજાની વાત છે, લોકગીત મજાનું છે, ગમે એવું છે. આપણે બધા સમૂહમાં ભેગા હોઈએ ત્યારે એનું ગાન કરશું. આજના દિવસે અહીંયા સુધી જ આપણે રહેશું, બરાબર? અત્યારે વિરામ લઈએ છીએ. ચાલો આવજો.